સરળ ભાષા અને સુંદર અક્ષરો પહેલો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર સંગ્રામનું મુખ્ય કારણ કયું હતું ડી ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના કયા કારણે રાજકીય દૂર જતા રહ્યા બ્રિટિશ ને કારણે સહાયકારી યોજનાનો જનક કોણ હતો સી લોર્ડ ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર ઉસી કાર્ય સૌ પ્રથમ શરૂઆત કોને કરી હતી ભારતીય સૈનિકોએ ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણી શકાય ડી ચરબી વાળા કારતુસો અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાયફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું કર્યુંતુસો વાપરવાનો ઇનકાર કર્યો બી બંગાળાના ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવન ના રોજ બંગાળાની બંગાળની કઈ છાવણીના સિપાહીએ ચરબી વાળા કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો સી ઈસવીસન અઢારસો ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ પ્રથમ શહીદ કોણ બન્યા એ મંગલ પાંડે ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી ડી દસ મે અઢારસો સત્તાવન ના રોજ દસ મે અઢારસો સત્તાવન ના રોજ અઢારસો સત્તાવનનો નો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યાં શરૂ થયો હતો સી મેરઠમાં ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું એ બહાદુર શાહ બીજાને લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોને કર્યું ડી બેગમ હજરત મહાલે કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોને લીધું હતું એ નાના સાહેબે ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોને કર્યું હતું ડી ગરબર નાના સાહેબ લખનૌ બેગમ હજરત અને જગદીશપુર કુંવરસિંહ ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર સંગ્રામમાં અંગ્રેજોનો વિજય થયો કારણ કે ડી આપેલ પૈકી તમામ એટલે કે એ શક્તિશાળી અને આધુનિક સેના બી તાર ટપાલ અને રેલવે ની આધુનિક સેવા અને સી ભારતમાં કેન્દ્રીય નેતાગીરીનો મેળવ્યા પછી ભારતમાં અંગ્રેજોના શાસનમાં મુખ્ય શું પરિવર્તન આવ્યું એ બ્રિટિશ પાર્લામેન્ટે ભારતનું શાસન સંભાળી લીધું ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કયું હતું ડી સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો ઈસ અઢાર સંગ્રામ ગણાવ્યો છે બી વિનાયક દામોદર યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો અંગ્રેજોએ ખાલી જગ્યા વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને બ્રિટિશ શાસન હેઠળ લાવી દીધું અંગ્રેજોના શાસનમાં ખાલી જગ્યા અત્યંત ખર્ચાળ હતું ન્યાયતંત્ર અંગ્રેજોની અન્યાયી ખાલી જગ્યાને કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો જકાત નીતિ ખ્રિસ્તી ખાલી જગ્યાએ ભારતમાં હિન્દુઓ અને મુસલમાનો સત્તાવન તાત્કાલિક કારણ હતું ચરબી વાળા ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવન ના રોજ બંગાળાની ખાલી જગ્યાની સાવણીની ભારતીય સૈનિકોએ ચરબી વાળા કારતુસો વાપરવાનો ઇન્કાર કર્યો હતો બરાકપુર ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામનો પ્રથમ શહીદ ખાલી જગ્યા હતો મંગલ પાંડે. ભારતીય સૈનિકોએ અગિયાર મે અઢારસો સત્તાવનના રોજ થી ખાલી જગ્યા કૂચ કરી દિલ્હી. લખનઉમાં સ્વાતંત્ર સંગ્રામનું નેતૃત્વ ખાલી જગ્યાએ લીધું હતું બેગમ હજરત મહાલે. ઝાંસીની રાણી ખાલી જગ્યાએ અઢારસો સત્તાવનના સંગ્રામમાં કાલપી અને ગ્વાલિયરનું નેતૃત્વ લીધું હતું લક્ષ્મીબાઈ. બરેલીના મુખ્ય નેતા ખાલી જગ્યા હતા બહાદુર ખાન સ્વતંત્ર સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ ખાલી જગ્યા પેશવા અને તેમના પ્રધાન ખાલી જગ્યાએ લીધું હતું નાના સાહેબ પેશવા અને તાતિયા ટોપે ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ આણંદના ખાલી જગ્યાએ લીધું હતું ગરબડદાસ મુખીએ અઢારસો ના સ્વતંત્ર સંગ્રામ પછી ભારતનું શાસન બ્રિટિશ ખાલી જગ્યાએ સંભાળી લીધું પાર્લામેન્ટ અંગ્રેજ સરકારે ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અપનાવી સૈનિક વિદ્રોહ કેટલાક ભારતીયો અઢારસો સત્તાવન ના સંગ્રામ ને ખાલી જગ્યા માને છે જન વિદ્રોહ ડોક્ટર સેને અઢારસો સત્તાવન ના સંગ્રામને સ્વાતંત્ર સંગ્રામ ની ઉપમા આપી છે પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનો ખરા વિધાનો સામે ખરાની અને ખોટું ઈસવીસન સત્તરસો સત્તાવન ના મેરઠના યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી ખોટું વેલેસ્લી સહાયકારી યોજના દ્વારા પોતાના રાજ્યોને

ભારતીયો સાથે સદભાવ વ્યવહાર કરતા હતા ખોટું અંગ્રેજોએ મંદિરો અને ગુરુદ્વારો ગુરુદ્વારાઓની મિલકતો પર કર નાખ્યો હતો ખોટું કોઈ પણ ભારતીય સૈનિકને સુબેદાર થી વધારે ઊંચો હોદ્દો આપવામાં ન આવતો હતો સાચું ગાય હિન્દુઓ માટે પવિત્ર છે જ્યારે ડુક્કરનું માંસ મુસ્લિમો માટે વર્જ્ય છે સાચું ઈસવીસન અઢારસો સંગ્રામના મુખ્ય કેન્દ્રમાં કાનપુરનો સમાવેશ થતો ન હતો ખોટું. રાણી અને ઈસવીસન અઢારસો નો સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો હતો ખોટું ઇતિહાસકાર ડોક્ટર સેને ઈસ્વીસન અઢારસો સત્તાવન ના સંગ્રામને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપી છે સાચું

બીજું જોડકું છે ઈસવીસન ના સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે લખનૌ ના સ્વાતંત્ર સંગ્રામના બિહારના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા ચોથું કુંવરસિંહ કાનપુરના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા બીજું નાના સાહેબ પેશવા પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પહેલો પ્રશ્ન ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ કોણે કર્યો હતો ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વતંત્ર સંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નાના સાહેબ પેશવા તાતિયા ટોપે મંગલ પાંડે કુવરસી વગેરે એ કર્યો હતો અંગ્રેજોએ કેવી રીતે સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી અંગ્રેજોએ મહેસૂરના ટીપુ સુદના નિઝામ મુગલ બાદશાહને એક પછી એક હરાવીને ઈસવીસન અઢારસો અઢાર સુધીમાં સંપૂર્ણ ભારત પર રાજકીય સત્તા સ્થાપી દીધી હતી કોણે કઈ યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધા યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધા. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કેવું હતું અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું અંગ્રેજ શાસન દરમિયાન કયા કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો ઈસવીસન અઢારસો માં અંગ્રેજ સરકારે કયો કાયદો બનાવ્યો ઈસવીસન અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે જે હિન્દુ કે મુસ્લિમ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવશે તેને પૈતૃક મિલકતમાં હિસ્સો મળશે ભારતીયો પ્રત્યે અંગ્રેજોની માનસિકતા કેવી હતી ભારતીયો ગંદા રોગીસ્ટ નિમ્ન કોટીના છે તેમજ ભથ્થા અને સગવડો કેવા હતા અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોના પગાર ભથ્થા અને સગવડો અંગ્રેજ સૈનિકોની તુલનામાં અત્યંત નિમ્ન કોટીના હતા અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકો પર ક્યાં પ્રતિબંધો ફરવા ફરમાવવામાં આવ્યા હતા અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા હતા અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને કોઈ બાંહેધારી આપવી પડતી હતી અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ અ દરિયાપારના દેશોમાં જવાની બાંહેધારી આપવી પડતી હતી ઈસવીસન અઢારસો ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું જાન્યુઆરી અઢારસો માં બંગાળની લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોમાં કઈ અફવા ફેલાઈ હતી જાન્યુઆરી અઢારસો માં બંગાળની લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે નવી એનફિલ્ડ રાઈફલ ના પર લગાડવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો. ભારતીય સૈનિકોએ કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા? ભારતીય સૈનિકોએ મુઘલ બાદશાહ બહાદુરશાહ બીજાને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા. ગુજરાતમાં ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળે કયા કયા સ્થળો જોડાયેલા હતા ગુજરાતમાં ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ લુણાવાડા પાટણ આણંદ દ્વારકા ઓખા વિજાપુર ખેરાળુ સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાનો પાંડરવાડા વિસ્તાર જોડાયેલો હતો લખનઉમાં ઈસ્વીસન અઢારસો સત્તાવન ના સ્વતંત્ર સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું લખનઉમાં ઈસ્વીસન અઢારસો સત્તાવન ના સ્વતંત્ર સંગ્રામનું નેતૃત્વ બેગમ હજરત મહાલે લીધું હતું ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજક્રોની નીતિ અપનાવી હતી

પરસ્પરના ભેદભાવ ભૂલી જઈને અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા એ રાજાઓ જાગીરદારો જમીનદારો ખેડૂતો કારીગરો આદિવાસીઓ ગ્રામજનો વગેરે પ્રજાના મોટા સમુદાયે ભાગ લીધો હતો આ સંગ્રામનો હેતુ ભારતને અંગ્રેજોની સત્તામાંથી સત્તામાંથી સ્વતંત્ર બનાવવાનો હતો આથી ઈસવીસન અઢારસો સત્તાવનનો નો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ગણાય છે ભારતીય સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે હિન્દુઓ માટે ગાય પવિત્ર છે એટલે તેનું માંસ તેમને માટે વર્જ્ય છે મુસલમાનો ડુક્કર અપવિત્ર માનતા હોવાથી તેનું માંસ તેમને માટે આરામ છે આથી બંને કોમોના સૈનિકોએ ધર્મભ્રષ્ટ ભ્રષ્ટ થવાના ભયથી એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો મંગલ પાંડે ઈસવી સન અઢારસો સત્તાવનના સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો કારણ કે ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના રોજ બંગાળની બરાકપુરની લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળા કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો આથી અંગ્રેજ અધિકારીઓએ આખી પલ્ટનને છાવણી છોડી જવા હુકમ કર્યો એ સમયે મંગલ પાંડે નામનો સૈનિક અંગ્રેજ અધિકારી મેજર હ્યુસનની સામે દોડી આવ્યો. મેજર હ્યુસને મંગલ પાંડેની ધરપકડ કરવા હુકમ કર્યો. મંગલ પાંડેએ ગોળી મારીને મેજર હ્યુસનની હત્યા કરી. તેથી મંગલ પાંડેની ધરપકડ કરવામાં આવી. અને તેને આઠ એપ્રિલ અઢારસો સત્તાવન ના રોજ ફાંસી આપવામાં આવી. આમ મંગલ પાંડે ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો. પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામ માટે આર્થિક

જકાત નીતિને કારણે ભારતના ધમધમતા ગૃહ ઉદ્યોગો હસ્ત ઉદ્યોગો ભાંગતા કારીગરો બેકાર બન્યા અંગ્રેજોએ વેપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની જાહો જલાલી ઓછી કરી દીધી ઈસવીસન અઢારસો એક થી અઢારસો સત્તાવન સુધીમાં ભારતમાં નાના મોટા અનેક દુકાળો પડ્યા અંગ્રેજોએ લોકોને એમાંથી બચાવવા રાહતના પગલા ન ભર્યા અનાજની અછતને કારણે અસંખ્ય લોકો દુષ્કાળમાં મૃત્યુ પામ્યા બીજું કેન્દ્રીય નેતાગીરીનો અભાવ ઈસવીસન 1857 ના સ્વતંત્ર સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે વિધાન સમજાવો ઈસવીસન 1857 ના સ્વતંત્ર સંગ્રામના અનેક નેતાઓ હતા રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા સંગ્રામ જુદા જુદા નેતૃત્વ નીચે થયો સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો જે સ્વતંત્ર સંગ્રામના નિષ્ફળતાનું મુખ્ય કારણ બન્યું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને અંગ્રેજો માત્ર સૈનિક વિદ્રોહ બળવો માને છે કેટલાક ભારતીયો પણ તેને જન વિદ્રોહ માને છે પરંતુ કેટલાક ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામને જુદું સ્વરૂપ દર્શાવે છે ઇતિહાસકાર ડી સેન સંગ્રામને સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપે છે ઇંગ્લેન્ડના રાજપુરુષ ડીઝરા સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે વિનાયક દામોદર અને પટ્ટાભી સીતારામૈયા સંગ્રામને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ગણાવે છે સિપાહીઓના બળવા કરતા સંગ્રામનું સ્વરૂપ વ્યાપક અને અસરકારક હતું કારણ કે સંગ્રામમાં રાજાઓ જાગીરદારો ખેડૂતો કારીગરો આદિવાસીઓ વગેરે સક્રિય ભાગ લીધો હતો પ્રશ્ન નંબર લખો ના સંગ્રામના સામાજિક અને ધાર્મિક કારણ પેલું ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ઈરાદાપૂર્વક ખ્રિસ્તી બનાવવાના પ્રયત્નો કર્યા ઈસવીસન અઢારસો પચાસ માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે જો કોઈ હિન્દુ અને મુસ્લિમ ખ્રિસ્તી ધર્મી બને તો તે પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળી શકે તેને મંદિરો અને મસ્જિદોની મિલકતો પર કર નાખ્યો હતો આથી અંગ્રેજ સરકાર હિન્દુ ધર્મનો નાશ કરવા માંગે છે એવી શંકા લોકોમાં વધારે દઢ બની અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કાર ભર્યો વ્યવહાર કરતા તેઓ તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. અંગ્રેજોના રહેઠાણો પણ હિન્દુઓના રહેઠાણોથી દૂર હતા. આવા ભેદભાવને કારણે લોકોમાં અંગ્રેજો પ્રત્યે રોષ જાગ્યો જાગ્યો હતો. બીજું ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામના લશ્કરી કારણો જણાવો. તો પહેલું અંગ્રેજ, સરકાર ભારતીય સૈનિકોનું ભારે શોષણ કરતી હતી અંગ્રેજ સૈનિકોની સરખામણીમાં હિન્દ હિન્દી સૈનિકોને પગાર ઓછા મળતા હતા લશ્કરમાં કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં

સૈન્યના ભારતીય સૈનિકોમાં અંગ્રેજો પ્રત્યે રોષ ફેલાયો હતો જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલ ને નથી કરી તો ચેનલ ને કરી દો બે લાયકન ને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ સૂન